ભરૂચ જિલ્લાના થામ ગામના કબ્રસ્તાનમાંથી જતી બુલેટ ટ્રેનના ટ્રેક હટાવવા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ત્રીજી માપની વેળાએ ભરૂચના થામ ગામેથી કબ્રસ્તાનની વચ્ચેથી બુલેટ ટ્રેનનો ટ્રેક જતો હોય ગામજનોમાં નારાજગી ફેલાઈ છે. ગામમાં કબ્રસ્તાનની જમીનની વચ્ચેથી પસાર થનાર બુલેટ ટ્રેનનો ટ્રેકને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે, ત્યારે ગામના લોકોએ પણ આ પ્રોજેક્ટ વહેલો થાય તેમાં તમામ પ્રકારની મદદ કરવા તૈયારી બતાવી છે. મુસ્લિમ ધાર્મિક આસ્થા સમાન કબ્રસ્તાનમાંથી બુલેટ ટ્રેન પસાર થવાથી આ કબ્રસ્તાનમાં આશરે 100 થી 125 જેટલી કબરો ત્યાંથી ખોદી નાખવામાં આવશે, જેને લઈ ત્રણ ગામના લોકોએ ભરૂચ કલેક્ટર શ્રી રવિકુમાર અરોરાને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે 100 થી 200 મીટરની બાજુમાંથી પસાર કરવામાં આવે જેથી કરી કબ્રસ્તાન સહિત સલામત રહે, અને વધુમાં જણાવ્યું હતું કે જો આવું નહીં થાય તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ રજૂઆતની અંદર મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામથી, સલીમ સિદ્દીક ચાંદ સહિતના લોકોએ કલેક્ટર કચેરી ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ગામના સમસ્ત ગામના લોકો દ્વારા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદન પત્ર આપવા આવેલા છે. આ ગામની સમસ્યા એ છે કે જે મુસ્લિમોનું પવિત્ર સ્થળ કહેવાય, જેને કબ્રસ્તાન, જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં એને કબ્રસ્તાનમાં દફનવિધિ થાય, એ કબ્રસ્તાનની અંદર બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવે છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવે છે એનાથી ગામના લોકો સુખી છે, કોઈ વાંધો નથી અમને. આ ગામના લોકો શાંતિપ્રિય લોકો છે, પોતે સ્વેચ્છાએ લોકોએ બુલેટ ટ્રેનમાં જમીન પણ આપેલી છે અને કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન કે અડચણરૂપ નથી થયા. પરંતુ અમારી જે કબ્રસ્તાન કહેવાય કે જ્યાં માણસનું મૃત્યુ થયા પછી એની દફનવિધિ કરવામાં આવે, 3-3 વખત માપણી થઈ ત્યાર પછી ત્રીજા વખતે આ લોકો એવું નક્કી કર્યું કે કબ્રસ્તાનની બિલકુલ વચ્ચોવચથી આ લોકો બુલેટ ટ્રેનનું આપણે પાટા પસાર કરવાનું નક્કી કરેલું છે. એટલે સમગ્ર અમારા થામ ગામના લોકોની લાગણી અને માંગણી છે કે ભાઈ આ જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે આવવાથી અમને કંઈ વાંધો નથી. અમે કરોડો રૂપિયાની મહામૂલી જમીનો સરકારને આપેલી છે, પરંતુ આ કબ્રસ્તાનની ઉપર જો ટ્રેન જશે તો આજુબાજુની આખા કબ્રસ્તાનને નુકસાન થશે, અને આ ટ્રેક જવાથી લગભગ 100 થી 125 જેટલી કબરો ત્યાંથી સ્થાનાંતર કરવી પડે છે. અભિષેક આઝાદ, ન્યૂઝ, ભરૂચ.